ડોંગરેજી મહારાજ એક પ્રસંગ કહેતા મને યાદ આવ્યો છે. માન સરોવરમાં હસલો ને હસલી બે એમ કહેવાય કે સફર કરતા કરતા આકાશ માર્ગે નીકળે છે. હવે હંસ છે કે નહીં હજી એનો પ્રૂફ નથી. હંસ નામનું પક્ષી કોઈ જોયું હોય એને આપણે પ્રણામ. પછી કોઈ પણ પક્ષીને એ હંસ નામ આપી દે તો મુબારક. પણ જે હંસ હાચા મોતી સિવાય જે ચારો નથી ચરતો એ હંસની વાત કરું છું. જે હંસ હાજી ભાઈ કે જેને તમે દૂધ ને પાણી બે ભેગું કરીને આપો એમાં દૂધ દૂધ પી લે અને પાણી પાણી પીડ્યું રહેવા દે એ હંસની વાત કરું છું. પછી કોઈ સફેદ હોય અને એને હંસ નામ આપી દે એટલે સુરદાસ જમમાં બેઠેલા સુરદાસ રસપુરી પીરસાણ એટલે પૂરી તો આમ હાથ માર્યો એટલે ખબર પડી ગઈ કે આ પૂરી છે. પણ દૂધપાકના વાટકામાં હાથ નાખ્યો આમ આંગળી નાખી એટલે એને કેમ નક્કી કરે કે આ શું છે, દાળ છે શે શું આ. એટલે બાજુમાં તો એને પૂછ્યું કે આ બીજું શું છે ભાઈ, એ કે દૂધપાક છે. તકતી કેવો હોય હવે એને ખરેખર ઓલાને એમ કહેવું જોઈએ કે એ દૂધનો હોય એમાં થોડાક ચોખા હોય એમાં હાકર હોય ટૂંકમાં સ્વીટ મીઠો હોય ગળ્યો હોય એમ કહેવું જોઈએ ને. પણ એમનો કીધું એને કે ભાઈ દૂધપાક કેવો હોય તો ઓલો શું કે સફેદ હોય. હવે સફેદ ને સુરદાસ ને શું લેના દેના, ત્યાં સુરદાસે કીધું સફેદ કેવું હોય તક બગલા જેવું, તક બગલો કેવો હોય એટલે ઓલો આમ હાથ કરીને બેઠો કે આવો બગલો હોય, ત્યાં ઓલે હાથ ફેર્યો સુરદાસે ઓ હો હો તો તો હેનું ગળા હેઠું ઉતરે ન ખાધો દૂધપાક. જેને જે રીતે સમજણ પડે એ રીતે તમે એને કહો તોય. અને આ દુનિયામાં કોઈ પણ વસ્તુ ખરાબ નથી. એ માણસને સમજ વાત વાત મારી મૂળ મુદ્દો એ આલે છે કે એ જે સમજણ એ હંસ કોને કહેવું. ઓલો હંસ તો હાચા મોતીનો સારો ચણનારો હંસ છે કે નહીં ખબર નથી. પણ હંસ એને કહેવાય કોઈ પંચમાં લાવીને એને મૂકી ગયો. એક બાજુ હગા ભાઈ અન્યાય કર્યો હોય ને એક બાજુ બીજો હોય દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીને મૂકી દે કે આ સત્ય છે આનું નામ હંસ. પારસમણી કોઈ જોયો જ નથી, હું ગેરંટી આપું નથી એમ પણ કહો. હાલો ને ક્યાં છે પારસમણી? લોખંડ ને અડેન હોનું થઈ જાય એવો પારસમણી ક્યાં? અલંગ નો ભાઈ જાય પશ્વી પશ્વી 55,000 ટન લોખંડ ની પડ્યું એવું 1200 છે અત્યારે. ભલે મહિનો થાય પટ્ટો કડાડી દે આ ભાખદી નો હોનું અમેરિકું ઓ બા મા આપણી પાસે ન આવે ભીખ માંગવા. એ પારસમણી છે જ નહીં. પણ પારસમણી કોને કહેવો? લોખંડ જેવો માણસ હોય જેસલ જેવો હોય એને તોળા દે જેવા સ્પર્શ કરી જાય દીક્ષા આપી દે અને એની અંદરથી એમ કહેવાય સુગંધ ફેલાય અને એમાંથી જ્યારે ભજન નીકળે અને એની અંદરથી વિવેક જેથી નીકળવા મળે ત્યારે માનજો આ કોક પારસમણી હોય. આપણે કહીએ ને કે આજ આનંદ આજ ઉસરંગ આજ સલુણા ને સખી મારા શહેરમાં કંચન વર્યો મે હોનાથી મે વરે ન્યાદ ન દઈ વાજા હું કામ વગાડી ન્યાનો સાલ્યું પાથરી ફરે મહારાજ વરે. પણ એક બાજુ તમારા વ્યક્તિગત પોતાના સ્વાર્થનો કોઈનો ફોન આવે કે અત્યારે ત્યારે તમે જુનાગઢ કે સુરત કે મુંબઈ આવી જાઓ તો લાખો રૂપિયાનો ફાયદો થાય એવી એક વસ્તુ છે જગ્યા છે જે કઈ હોય તે જેમાં તમે હોવ તેમાં. અને એક બાજુથી એલી ભગાભાઈનો ફોન જાય આજ આજોઠામાં ગૌશાળા માટે મેં પ્રોગ્રામ રાખ્યો એ કરોડો રૂપિયાને જાતા કરી અને પ્રેમને પકડીને માણા અહીંયા પધારી જાય આને હોને વિરહો મેં કહેવાય. કાગડો મળ્યો, કાગડા એ હસલી નું બાવડું પકડ્યું. હસ એમ કહે છે કાગડા મૂકી દે મારી હસલી છે. કાગડો કે કોને કીધું તારી હસલી છે? આ તો મારી કાગડી છે. નહીં નહીં કાગડા મારી હસલી છે. કાગડો કે કાગડી હંસ કે હસલી કાગડો કેવું પડે ભાઈ? તું કે ખોટું હું કે ખોટું આપણે પંચને બોલાવી પંચ જે નિર્ણય કરે ને આજનું પંચ આવ્યું ફાળિયા ખંભે નાખી નાખી હું હલવાણા. કાગડે કીધું કઈ હલવાણા નથી આ કાગડી છે કે હસલી છે એમ કરીને કાગડે ત્રાહી આ કરીને પંચ ફેંક્યું કે રહેવું કાગડા ભેગું આપણે ક્યાં માન સરોવરમાં જવું ખોટું આખ્યા થવું પણ લાય ભીડી લાય. ફરી
યાર કાગડે, કીધું બોલો. ત્યારે પાસે કીધું સે ધોળી પણ કહેવાય કાગડી હો. હસ ધ્રુજી જો છે શું હાય 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 આ દુનિયા દોરંગી દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં અને કાગળની નાવથી ભલા સાગર કદી તરશો. હસ નારાજ બહુ છો કાગળો એમ કે બાકી હસલે ને લિંજાલી રવાના છો જો પંચે નિર્ણય. હસ રેડ્યો કહો કહો એ મારી હસલી હાચા મોતીનો ચારો ચડનારી લોચા નહીં ખાય કે કાગડા એ મરી જશે અને મારો છોડાવી જોવે અને સેવ ટાઈમ કહેવાય કોર્ટનો દરવાજો ખખડાયો કાગડા ઉપર વોરંટ ગયું. રૂપક છે આ જે તારીખે કાગડાને કોર્ટે આવવાનું હતું અને આગલે દી કાગડો જજની ઘીરે પડ્યો. જજને કીધું ઓળખાણ પડે. જજ કે તને કોણ ન ઓળખે, તું કાગડો તા કે એ રીતે નહીં બીજી રીતે ઓળખો કે બીજી કઈ રીત, તક પિતૃનો પ્રતિનિધિ અડધો ભાદરવો મારા બાપનો અને કોના માવતર ક્યાં ઈ મને ખબર હોય. જજ ઢીલા પડ્યા, હું કાગેશ ભાઈ કયો, પેલા કાગડો હવે કાગેશ. સમાજની જીભુને ફરતા વાર ન લાગે. અરે કાગેશભાઈ એમ કે આ મારા માવતરની ખબર કે ખબર જ હોય ને અમને ન ખબર હોય. ક્યાં છે કે આજનો દેખાડો, આવતીકાલે કોર્ટમાં મારો કેસ છે. પંચે પણ મારા તરફે ચુકાદો આપ્યો, આપ પણ મારા તરફેમાં ચુકાદો આપી ગયો, તમારા માવતર હું દેખાડ્યું. માવતર જોવાની લાલચમાં જજ આંધળા બન્યા ભાઈ. બરોબર કોર્ટ કચેરી ભરાણા હામ હામા વકીલોએ જપા જપી કરી. છેવટે અંતે તો આને એના માવતર જોવાની લાલચ અને અંતે એમ કહેવાય ન્યાયાધીશે નિર્ણય આપી દીધો કે ભાઈ આ તો કાગડી છે કરીને ટાક ભાંગી નાખે. હસ રડ્યો. હાય હાય બાજ જ પાટે જોને ચડી જાય ત્યારે બોલ્યા ચોગાલા છટકી જા. બાજ જ પાટે ચડી જાય ક્યારે બોલ્યા ચોગાલા છટકી જા. પણ કાગડા કોઈ દી એક આરહે આવે નહીં આયા જગ લાય શું થાય જાય દુનિયાની રીત છે જુદી. હસ રડ્યો ભાઈ. આ ન્યાય ઈ હસ જાલી હાલ તો છો સાહેબ અને પાછળ કાગડો ભાગ્યો ત્યારે ન્યાયાધીશે કીધું કે એ કાગડા મારા માવતર તો દેખાડ કે હા સાહેબ સોરી ભૂલી ગયો હાલો મારી હારે આગળ કાગડો ને વાહે જજ. ગામની ગંદકી ભેગી થતી હતી, કાગડો ન્યા લઈ જાય એ તો ન્યા જ લઈ જાય ને, એ થોડો ગૌશાળા લઈ જાય. ગામની ગંદકી ભેગી થતી હતી ત્યાં કાગડો ઉભો રહ્યો અને એ ગંદકીમાં બે જીવડા ખદબદતા હતા. એની સામે ચાંચ લંબાવી કાગડે કે જજ સાહેબ કે આ બે ખદબદે ને કે એક મમ્મી છે ને એક પપ્પા છે દર્શન કરો. જજ કે હે કાગડા હું ન્યાયાધીશ ને મારા માવતર આયા. ત્યારે કાગડે કીધું જજ સાહેબ હસલી હસની જ હોય, કાગડાની કોઈ દી હોય નહીં, આવા ખોટા ચુકાદા આપે એના માવતર આયા ન હોય તો હોય ક્યાં ભલા. કાગડા કોઈ દી કારહે આવે નહીં આઈ ચકલા ચુથાઈ જાય દુનિયાની રીત છે જુદી આઈ સમજી ન સમજાય.